એલસીબી પોલીસે ઝડપી કરફોડ ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો બે ઇસમો ચોરીની શંકાસ્પદ બાઇક લઈને વેચવા માટે આ કરજણ તરફ આવી રહ્યા હોવાની બાતમીના આધારે મિયાગામ કરજણ જવાના રોડ ઉપર નર્મદા કેનાલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન બાઇક ઉપર બે શખ્સ આવતા પોલીસે તેમને રોકી બાઇકના કાગળો માંગતા તેમણે ગલ્લા કરતા પોલીસ તપાસ કરતા બાઇક પાદરા તાલુકાના ખંડેરાવપુરા નામના હિતેશ રણજીત જાધવનું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે બંને શખ્સને અટકાયત કરી પૂછપરછ કરતા બંનેએ પોતાના નામ ખાલિદ વલ્લીભાઈ પટેલ તેમજ વિજય વિનોદ વસાવા રહેટાણ નવીનગરી આમોદ જણાવ્યું હતું બંનેની વધુ પૂછપરછ કરતા પંદર દિવસ પહેલા ખંડેરાવપુરા ગામે ખેતરમાં બે ઘરોમાં તેમજ ઘંટીવાળા મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડા તેમજ બાઇકની ચોરી કરીને ઓળખીતા સોની પાસે ઓગાળી ઘીની બનાવી હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત પાત્રા નજીક આવેલ કેનાલ પાસે ઘરમાંથી પણ ચોરી કરી હતી પાંચ મહિના અગાઉ પાત્રા જંબુસર હાઈવે ઉપર કુરાલ સાંપલા ગામના બે મકાનમાં ચોરી કરી હોવાની પણ બંને કબૂલાત કરી હતી ઝડપાયેલા બંને ચોરો સામે વર્ણામાં અને અંકલેશ્વરમાં પણ બંને કબૂલાત કરી હતી ઝડપાયેલ બંને ચોરો સામે વરણામાં અને અંકલેશ્વરમાં પણ ગુના નોંધાયા છે પોલીસે બંને ચોરોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના રૂપિયા પાંચ લાખના સોનાના ધાગીના રોકડા રૂપિયા દસ હજાર ત્રણસો અને બાઇક મળી કુલ રૂપિયા Yeah. Oh.